डियर स्टूडेंट्स, वेलकम बैक टू इंडियन पब्लिक स्कूल ई लर्निंग प्रोग्राम लेक्चर नंबर 4 यूनिट 2 डेंटल हेल्थ। सो स्टूडेंट्स, लास्ट वीडियो लेक्चर्स में आपणे यूनिट 2 डेंटल हेल्थ कम्प्लीट कर्युं हतुं अने ग्लोसरी पण कम्प्लीट करी हती। आई होप के तमे तमारी रीते हूँ जेम वर्ड्स कहूँ छूँ ए प्रमाणे तमे तमारी फेर बुक में लखता जता हशो। तो आज आप ग्लोसरी पची स्टार्ट करवानू छे वोकेबुलरी। सो तमारी टेक्स्ट बुक खुली राखजो अने जोता पण जजो। तो चलो जोईए वोकेबुलरी में शू छे। वी वन में आपेलू छे तमने, इंटरचेंज द अंडरलाइन वर्ड्स इफ नीडेड टू मेक द सेंटेन्स मीनिंगफुल। तमने छ सेंटेन्स आपेला छे, एमांथी जे अंडरलाइन करेला वर्ड्स छे ए एकबीजा सेंटेन्स थी आगा पाछा एम के सूटेबल जे आवतुं होय छे छमांथी अंडरलाइन करेला वर्ड्समांथी ए एक जग्याएथी उपाड़ीने बीजा सेंटेन्समां मूकवानुं छे जेथी करीने सेंटेन्स मीनिंगफुल बनी जाय। तो चलो जोईए शुं छे। फर्स्ट सेंटेन्स छे, माय ग्रांडफादर इज वेरी ओल्ड, ही हेज नो टीथ, ही यूजीज रेमेडी टू च्यू। पहला आपणे अंडरलाइन करेला वर्ड्स छे एनो गुजराती लखी नाखे, पछी आपणे सेंटेन्सनुं ट्रांसलेशन करशुं तो तमने इजीली ख्याल आवशे कि क्यां कयो वर्ड गोठवो एम। तो पहेलो कयो वर्ड छे, रेमेडी नो मीनिंग शुं थशे, उपाय। सेकेंड सेंटेन्स में वर्ड छे डेंट्यूर, एटले के चोकठू। थर्ड सेंटेन्स में केविटी, एटले के पोला। फोर्थ सेंटेन्स में सबसाइड, एटले के ओसरी जवू, ओछू थवू। अथवा तो ओछू थवू। फिफ्थ में छे एम्बेरेंस्ड, एटले के शरम अथवा तो संकोच थवो। एंड लास्ट सबस्टन्स, एटले के पदार्थ। वर्ड्स तमारे अहींया लखी दीधा छे, हवे आपणे ट्रांसलेशन करशुं अने कयो वर्ड क्यां बંધ બેસે છે આપણે જોઈશું અને મીનિંગફુલ સેન્ટેન્સ બનાવશું। માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, મારા ગ્રાન્ડફાધર એટલે કે દાદા છે એ બહુ વૃદ્ધ છે। હી હેઝ નો ટીથ, એમને એક પણ દાંત નથી। He uses remedy to chew. Remedy નો મીનિંગ શું કીધો છે, ઉપાય। પણ અંડરલાઈન કરેલો વર્ડ ગયો છે રેમેડી, તો એ અહીંયા બંધ બેસતો નથી તો એમને ચ્યુ એટલે કે ચાવવા માટે ચોકઠાની જરૂર પડે છે। શેની જરૂર પડે છે, ચોકઠાની। તો આમાંથી ચોકઠાનો મીનિંગ કયો છે, યસ ડેન્ટ્યુર। તો આપણે રેમેડી વર્ડ છે એ આપણે નીકાળીને ડેન્ટ્યુર મૂકવાનો છે। તો ચલો આપણે સેન્ટેન્સ લખીએ। આન્સર નંબર 1 શું આવશે, માય ગ્રાન્ડફાધર ઇઝ વેરી ઓલ્ડ, હી હેઝ નો ટીથ, He uses dentur to chew. અહીંયા રેમેડી વર્ડ હતો, રેમેડીનો મીનિંગ શું થાય, ઉપાય। તો એમને ચાવવા માટે ઉપાયની જરૂર છે એમ કહેવાય, તો કે ના। તો શું એમને ચાવવા માટે ચોકઠાની જરૂર પડે છે, તો રેમેડી વર્ડ કાઢીને આપણે ડેન્ટ્યુર વર્ડ અપ્રોપ્રિએટ એટલે કે બંધ બેસતો હતો તેથી ગોઠવી દીધો।
तो चलो सेकंड सेंटेंस में शू है जो ये टेक दीस पेन किलर टेब्लेट इट विल डेंट यू टूथ के અહીંયા ડેન્ટ્યુર નીચે અંડરલાઇન છે તો હવે ડેન્ટ્યુરની જગ્યાએ જે બંધ બેસે છે આટલામાંથી બાકીના પાંચમાંથી એ વર્ડ આપણે મૂકવાનો છે તો ટેક ધીસ પેન કિલર ટેબ્લેટ એટલે કે તું આ પેન કિલરની ટેબ્લેટ લઈ લે ઇટ વિલ ડેન્ટ્યુર ટૂથકે ટૂથકે એટલે કે દાંતના દુખાવામાં તો તું પેન કિલર ટેબ્લેટ લઈશ તો તને દાંતનો દુખાવો ઓછો થશે તો ડેન્ટ્યુર વર્ડ કાઢીને આમાંથી ઓછો થશે એવો મિનિંગ કયા વર્ડમાં નીકળે છે તો કે યસ સબસાઇડ એટલે કે ઓછું થશે તો આપણે અહીંયા ડેન્ટ્યુર વર્ડ કાઢીને સબસાઇડ એ વર્ડ મૂકવાનો છે તો ચલો જોઈએ સેકન્ડ આન્સર ટેક ધીસ पेन किलर टेबलेट इट विल सबसाइड टूथ के અહીંયા સબસાઇડ વર્ડ આવ્યો તો ડેન્ટ્યુર અને સબસાઇડ બંને નીકળી જાય તો નેક્સ્ટ સેન્ટેન્સમાં એ બે જોઈના વર્ડ યુઝ થશે થર્ડ સેન્ટેન્સ ધેર ઇઝ અ કેવિટી ઇન યોર પ્રી મોલર સેઇડ ડૉક્ટર સૈયદ ડૉક્ટર સૈયદ બોલે છે કે તારા પ્રી મોલરમાં તો કેવિટી છે પોલણ છે આ સેન્ટેન્સનો તમને મિનિંગ કર્યો તો તમને તો વ્યવસ્થિત જ લાગ્યો બરાબર છે ને ડૉક્ટર સૈયદ બોલે છે કે તારા પ્રી મોલરમાં એટલે કે દાંતમાં કેવિટી છે તો આ સેન્ટેન્સ તો એકદમ અપ્રોપ્રિએટ એટલે કે યોગ્ય છે તો આ સેન્ટેન્સને ચેન્જ કરવાની કાંઈ જરૂર નથી તો કેવિટીનું શું આવશે કેવિટી કેવિટી પણ નીકળી ગયો આ સેન્ટેન્સ એમનામ જ રહેશે ફોર્થ સેન્ટેન્સ રેહાનાઝ ઓલ ધ આન્સર્સ વેર રોંગ ઇન ધ મેથ્સ ટેસ્ટ સો શી ફેલ્ડ સબસાઇડ સબસાઇડ નીચે અંડરલાઇન છે સબસાઇડનો મિનિંગ શું થશે ઓસરી જવું અથવા તો ઓછું થવું ચલો ટ્રાન્સલેશન કરીએ રેહાનાના મેથ્સની ટેસ્ટમાં બધા જ આન્સર ખોટા પડ્યા છે સો શી ફેલ્ડ સબસાઇડ સો એટલે કે તેથી તે ઓસરી જાય છે તે ઓછું લાગે છે એવું કંઈ મિનિંગ થાય તો કે ના તો આમાંથી કયું આવશે રેમેડી આવશે એમ્બેરન્સ્ડ આવશે કે સબસ્ટન્સ આવશે યસ તેના બધા જ મેથ્સની ટેસ્ટમાં આન્સર ખોટા પડ્યા છે તો એને શરમ અથવા તો સંકોચ થાય છે તો અહીંયા શું આવશે એમ્બેરન્સ્ડ ઓકે તો આખો આન્સર શું બનશે રેહાનાઝ ઓલ ધ આન્સર્સ વેર રોંગ ઇન ધ મેથ્સ ટેસ્ટ સો શી ફેલ્ટ એમ્બેરન્સ્ડ ઓકે સો નેક્સ્ટ ફિફ્થ I think there is a embarrassed for your poor grammar. I think એટલે કે હું વિચારું છું કે તારું ગ્રામર વીક છે પુઅર એટલે કે અહીંયા મિનિંગ એનો એમ કરે છે વીક છે કમજોર છે તો તારે એના માટે કંઈક ઉપાય કરવો જોઈએ ગ્રામરને સ્ટ્રોંગ બનાવવા માટે ઉપાય કરવો જોઈએ તો શું આવશે અહીંયા તો કે યસ રેમેડી અહીંયા કયો વર્ડ યુઝ થશે એમ્બેરન્સ્ડ નીકળીને રેમેડી યુઝ થશે તો આખું સેન્ટેન્સ શું બનશે આઈ થિંક ધેર ઇઝ રેમેડી ફોર યોર પુઅર ગ્રામર લખીએ થર્ડ સેન્ટેન્સ તો એ જ હતો આખું એ જ ફોર્થમાં ચેન્જ આવશે રેહાનાઝ All the answers were wrong in the maths test. So
शी फेल्ट एम्बेरेंस्ड फिफ्थ में आई थिंक देर इज remedy for your poor grammar. And last, 6. A dentist uses white substance to fill the cavity in teeth. सबस्टन्स नीचे अंडरलाइन है तो सबस्टन्स नो मीनिंग शू कीधो अँ पदार्थ चलो ट्रांसलेशन में शू थाय छे अ डेंटिस्ट यूज इज व्हाइट सबस्टन्स टू फील द केविटी इन टीथ अ डेंटिस्ट एट्ले कि डेंटिस्ट सबस्टन्स एट्ले कि पदार्थ नो यूज करे छे शू करवा माटे दाँत में जो केविटी होय छे तेने फिलअप एट्ले कि भरवा माटे डेंटिस्ट दाँत में रहेली केविटी ने भरवा माटे सबस्टन्स पदार्थनो यूज करे छे व्हाइट सबस्टन्स सफेद पदार्थनो यूज करे छे तो आ सेंटेन्स तो एमना अप्रोप्रिएट योग्य छे तो सबस्टन्स नी जगह सबस्टन्स ज आवशे एने कोईपण प्रकारे चेन्ज करवानी जरूर नथी केम केम के ते बंध बेसतू व्यवस्थित ज वाक्य छे આ વાક્ય એઝ ઇટ ઇઝ એમ જ આવશે અ ડેન્ટિસ્ટ યુઝિસ વ્હાઇટ સબસ્ટન્સ ટુ ફિલ ધ cavity in teeth તો છ વર્ડ્સ આવી ગયા અને ઇન્ટરચેન્જ થઈ ગયા અને અપ્રોપ્રિએટ સેન્ટેન્સમાં બંધ પણ બેસી ગયા તો વી ટુ અહીંયા આપણું કમ્પ્લીટ વી ટુ જોઈએ આપણે હવે મેક અ લિસ્ટ ઓફ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ લેસન વેર ઇન ધીઝ વર્ડ્સ આર યુઝ અહીંયા તમને નીચે વર્ડ્સ આપેલા છે એ વર્ડ્સનો યુઝ લેસનમાં કયા સેન્ટેન્સમાં થયો છે એ જ સેન્ટેન્સ આપણે લઈને અહીંયા લખવાનું છે તો કયા વર્ડ્સ છે ચલો જોઈએ પ્રિસ્ક્રાઇબ હાઈજીન પાર્ટિકલ ઇનેમલ જર્મ્સ પરમેનેન્ટ એન્ડ ટૂથકે આ બધા જ વર્ડ્સ કઈ જગ્યાએ યુઝ થયા હતા યુનિટમાં એ જ આખું સેન્ટેન્સ લઈને અહીંયા લખવાનું છે તો ચલો આપણે લખીએ V2 answers I am prescribing some medicine today first word kayo hato apno prescribe
तो અહીંયા આપણે યુઝ થઈ ગયું પ્રિસ્ક્રાઇબ નું પ્રિસ્ક્રાઇબિંગ આ જ સેન્ટેન્સ તમને યુનિટ માં આપેલું છે નેક્સ્ટ છે હાઇજીન ક્લિયરિંગ ઓફ માઉથ is the first requirement of dental हाइजीन कयो वर्ड है तो हाइजीन तो अहिया आवी गयो थर्ड वर्ड छे पार्टिकल नाउ जर्म्स फीड ऑन दिस फूड કયો વર્ડ હતો થર્ડ વર્ડ આપણે પાર્ટિકલ તો અહીંયા આવી ગયું પાર્ટિકલ્સ અને પછી ઇનેમલ પછી જર્મ્સ આપેલું છે તો અહીંયા તમને જર્મ્સ પણ આવી ગયું આ સેન્ટેન્સમાં એટલે થર્ડ અને ફિફ્થ વર્ડ એક જ સેન્ટેન્સમાં તમારે આવી જાય છે કયા કયા થર્ડ પાર્ટિકલ્સ અને ફિફ્થ જર્મ્સ Now germs feed on these food particles that eventually eat up parts of the teeth too. આ સેન્ટેન્સ અમારે યુનિટમાં આપેલું હશે નેક્સ્ટ છે ઇનેમલ તો ચલો જોઈએ ફોર્થ સેન્ટેન્સ The uppermost white layer is called enamel. Fifth sentence. Next word શું છે germs તો આવી ગયો પછી છે permanent એટલે કે કાયમી પરમેનન્ટ વર્ડ હતો દેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ નેક્સ્ટ વર્ડ છે ટૂથ કે સોનિયા હેઝ અ સેવિયર टूथ के શું થશે સેન્ટેન્સ સોનિયા હેઝ અ સેવિયર ટૂથ કે બધા જ વર્ડ તમને આપ્યા હતા એ બધા જ વર્ડ સેન્ટેન્સમાં યુઝ થયા હતા જે તમારો યુનિટ છે ડેન્ટલ હેલ્થ એમાં
અહીંયા આપણું V2 કમ્પ્લીટ થાય છે. આ તમારે V2 આવી જ રીતના લખવાનું છે તમારી ફેરબુકમાં. ચલો જોઈએ V3 માં શું છે. V3 ક્લાસિફાઈ ધ વર્ડ્સ, બ્રેકેટમાં તમને વર્ડ્સ આપેલા છે એ તમારે ક્લાસિફાઈ એટલે કે અલગ અલગ જે અપ્રોપ્રિએટ બોક્સમાં આવતા હશે એ આપણે ગોઠવવાના છે. ત્રણ બોક્સ છે આપણે, કયા છે? ટાઈપ્સ ઓફ ટીથ, સિમ્પટમ્સ ઓફ ટીથ પ્રોબ્લમ, ક્યોર ઓફ ટીથ પ્રોબ્લમ્સ. ત્રણ બોક્સ છે, બ્રેકેટમાં જેમ વર્ડ આવે એમ આપણે લખતા જઈએ. ટાઈપ્સ ઓફ ટીથ, સિમ્પટમ્સ ઓફ ટીથ પ્રોબ્લમ. એન્ડ લાસ્ટ ખાનું છે ક્યોર ઓફ ટીથ પ્રોબ્લમ્સ. ચલો જોઈએ બ્રેકેટમાં. તો ચલો આપણે જોઈએ શું છે બ્રેકેટમાં. ફર્સ્ટ વર્ડ ડિસિડ્યુઅસ. ડિસિડ્યુઅસ શું છે? ટાઈપ્સ ઓફ ટીથ છે કે પછી ટીથ પ્રોબ્લમના સિમ્ટમ્સ છે કે પછી ક્યોર ઓફ ટીથ પ્રોબ્લમ્સ છે? ડિસિડ્યુઅસ શું છે? તો કે યસ, ટાઈપ્સ ઓફ ટીથ. તો ફર્સ્ટ બોક્સમાં આપણે લખવાનું આવશે ડિસિડ્યુઅસ. પછી સેકન્ડ છે વ્હાઈટ સબસ્ટન્સ. તમને જ્યારે કેવિટી થઈ હોય ત્યારે વ્હાઈટ સબસ્ટન્સ એટલે કે સફેદ પદાર્થથી એ કેવિટીને ફિલઅપ ભરી દેવામાં આવે છે. તો એ કયા બોક્સમાં આવશે ત્રણમાંથી? ટાઈપ્સ ઓફ ટીથમાં આવશે, સિમ્ટમ્સમાં આવશે કે પછી ક્યોરમાં આવશે કે ઈલાજ? ટીથ પ્રોબ્લેમનો ઈલાજ હોય તો એ શુંમાં આવે? ક્યોર ઓફ ટીથ પ્રોબ્લેમ્સ, વ્હાઈટ સબસ્ટન્સ. પછી નેક્સ્ટ છે રેસ્ટોરેશન, એ પણ ક્યોર થયું, સુધારવું. રેસ્ટોરેશન. પછી નેક્સ્ટ છે મિલ્ક, તો એ ટાઈપ્સ દુધિયાદાંત. પછી નેક્સ્ટ છે પરમેનન્ટ, પરમેનન્ટ ટીથ, કાયમી દાંત, તો એ સેમ આવશે ટાઈપ્સ. પછી નેક્સ્ટ છે ડેન્ટ્યુર, ચોકઠું, તો એ ત્રણમાંથી સેમ આવશે ટાઈપ્સ, સિમ્પટમ્સ કે ક્યોર? તો કે જેના દાંત ખરી જાય એને આપણે ચોકઠું નથી મૂકતા. વૃદ્ધ બા અથવા તમારા દાદાનો ચોકઠું હશે જેમના બધા દાંત ખરી ગયા હશે તો એ ઈલાજ થયો. દાંત ખરી જાય છે તો એના ઉપાયમાં આપણે શું કરીએ છીએ? ડેન્ટ્યુર એટલે કે ચોકઠું લગાવીએ છીએ. પછી નેક્સ્ટ છે કેવિટી, એ સિમ્પટમ્સ. પછી નેક્સ્ટ છે ઇન્સાઇઝર, એ ટાઈપ્સ. કેનાઇન, એ પણ ટાઈપ્સ. બ્લેક સ્પોટ, સિમ્પટમ્સ. જે નેક્સ્ટ મોલર એન્ડ પ્રીમોલર, એ બંને શું છે? ટાઈપ્સ ઓફ ટીથ. મોલર એન્ડ પ્રીમોલર. તો બોક્સ આપણે ચેક કરીએ, ડિસિડ્યુઅસ, મિલ્ક, પરમેનન્ટ, એન્ઝાઇઝર, કેનાઇન, મોલર એન્ડ પ્રીમોલર, એ શું છે? ટાઈપ્સ ઓફ ટીથ. પછી સિમ્પટમ્સ ઓફ ટીથ પ્રોબ્લમ, એમાં શું આવે છે? કેવિટી એન્ડ બ્લેક સ્પોટ. અને ક્યોર ઓફ ટીથ પ્રોબ્લમ્સ એટલે કે દાંતનો પ્રોબ્લેમ થયો એનો ઈલાજ, તો એમાં શું? વ્હાઈટ સબસ્ટન્સ, રેસ્ટોરેશન એન્ડ ડેન્ટ્યોર. અહીંયા તમારું V3 કમ્પ્લીટ. તો ચલો V4માં શું છે જોઈએ. રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ ઓર ફ્રેઝ વિથ ધ વર્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ. તમને ટેક્સ એટલે કે યુનિટમાં ફ્રેઝિસ અથવા તો લોંગ વર્ડ્સ આપેલા હતા એની જગ્યાએ તમારે
પ્રોપર વર્ડ આવતો હતો એ મૂકવાનો હતો, જે આપણે ટેક્સ ભણાવતી વખતે પણ જોયું હતું અને ગ્લોસરીમાં પણ જોયા હતા. તો ચલો જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ છે, યોર ટીથ આર યલોઇશ બીકોઝ ધ વ્હાઇટ કવર ઓફ ટીથ ઇઝ બોર્ન આઉટ. અહીંયા તમને અંડરલાઇન કરેલું હાફ સેન્ટેન્સ ધ વ્હાઇટ કવર ઓફ ટીથ, એની જગ્યાએ તમારે એકમાત્ર વર્ડ મૂકવાનો છે. આ ફ્રેઝ છે, તમારે એક જ વર્ડ મૂકવાનો છે ટેક્સ્ટમાં તમને જેમ આપ્યું હતું. ધ વ્હાઇટ કવર ઓફ ટીથ એટલે કે સફેદ કલરનું કવર, તો એને આપણે શું કહેતા હતા ગ્લોસરીમાં હશે જોઈ લો, તો કે યસ ઇનેમિલ. તો આપણે હવે ડાયરેક્ટ આન્સર લખવાનો છે. V4 અહીંયા આપણે આખું સેન્ટેન્સ શું બનશે, યોર ટીથ આર યલોઇશ બીકોઝ ઇનેમિલ ઇઝ બોર્ન આઉટ. તો આપણે શું કર્યું, ધ વ્હાઇટ કવર ઓફ ટીથ હતું એ આખું કાઢીને કયો વર્ડ યુઝ કર્યો, ઇનેમિલ. આ તમને ફ્રેઝ હતું એવી જ રીતના. નેક્સ્ટ છે સેકન્ડ, ઇફ યુ ડુ નોટ બ્રશ યોર ટીથ બિફોર ગોઈંગ ટુ બેડ ટાઇની બીટ્સ મે હાર્મ યોર ટીથ. ટાઇની બીટ્સ નીચે અંડરલાઇન છે, તો ટાઇની બીટ્સ કાઢીને આપણે બીજો વર્ડ મૂકવાનો છે. તો શું છે ટ્રાન્સલેશન વર્ડનું, કે જો તમે બ્રશ કર્યા વગર સૂઈ જશો, ટાઇની બીટ્સ એટલે કે નાના કણો એ તમારા દાંતને નુકસાન કરશે. મે હાર્મ યોર ટીથ તમારા દાંતને નુકસાન કરશે. તો ટાઇની બીટ્સની જગ્યાએ આપણે બીજો કયો વર્ડ યુઝ કરી શકીએ સિમિલર વર્ડ, તો કયો આવશે, ફૂડ પાર્ટિકલ્સ. તો ચલો લખીએ, ટાઇની બીટ્સની જગ્યાએ આવશે ફૂડ પાર્ટિકલ્સ. તો આખું સેન્ટેન્સ શું બનશે, ઇફ યુ ડુ નોટ બ્રશ યોર ટીથ બિફોર ગોઈંગ ટુ બેડ ફૂડ પાર્ટિકલ્સ મે હાર્મ યોર ટીથ. માત્ર ટાઇની બીટ્સ કાઢીને ફૂડ પાર્ટિકલ્સ એડ કરવાનું છે. મિનિંગ તો બેના સરખા જ થાય છે, એટલે સેન્ટેન્સનો મિનિંગ ચેન્જ થશે નહીં. થર્ડ સેન્ટેન્સ, સુનિતા ઇઝ કેપેબલ ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધીસ એસે કોમ્પિટિશન એઝ શી ઇઝ ગુડ એટ રાઇટિંગ. કેપેબલ નીચે અંડરલાઇન છે, કેપેબલ એટલે કે સક્ષમ. સુનિતા એસે કોમ્પિટિશનમાં પાર્ટ લેવા માટે, ભાગ લેવા માટે સક્ષમ છે. એઝનો શું મિનિંગ કીધો છે અહીંયા, એઝ એટલે કે બીકોઝ. કેમ કે એસે કોમ્પિટિશન, એઝ શી ઇઝ ગુડ એટ રાઇટિંગ, કેમ કે એ રાઇટિંગ એટલે લખાણના ભાગમાં એ હોશિયાર છે, ગુડ છે એટલે કે સારું લખાણ લખી શકે છે. તો કેપેબલની જગ્યાએ આપણે બીજો કયો સિમિલર વર્ડ કેપેબલનો યુઝ કરી શકીએ, તો યાદ કરો જ્યારે ડૉક્ટર બંસી શર્માનું ફર્સ્ટ સેન્ટેન્સ આવી રહ્યું ત્યારે અશોકભાઈ શું બોલે છે, કે ડૉક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડૉક્ટર. મિનિંગ શું થાય છે એનો, ડૉક્ટર બંસી શર્મા એ યંગ એટલે કે યુવાન અને કોમ્પિટન્ટ એટલે કે હોશિયાર ડૉક્ટર છે. તો અહીંયા આપણે કેપેબલની જગ્યાએ કયો વર્ડ લખી શકીએ છીએ, કોમ્પિટન્ટ. તો થર્ડમાં આન્સર આવશે કોમ્પિટન્ટ. તો ફૂલ સેન્ટેન્સ શું બનશે, સુનિતા ઇઝ કોમ્પિટન્ટ ઓફ ટેકિંગ પાર્ટ ઇન ધીસ એસે કોમ્પિટિશન as she is good at writing. Fourth sentence, as the doctor was free on that day he could give some time to Sonia.
डॉक्टर ए दिवसे फ्री हता एटले डॉक्टरे एमनो टाइम सोनिया ने आप्यो। गीव नीचे अंडरलाइन छे। आज सेंटेंस जारे टेक्स में यूज थयो तो त्यारे कयो वर्ड यूज थयो तो स्पेर SPARE स्पेर स्पेर एटले के पसार करवो वितावो। तो आखू सेंटेंस शू बनशे एज द डॉक्टर वॉज फ्री ऑन धेट डे ही कूड गीव सम ही कूड स्पेर सम टाइम टू सोनिया। गीव अने स्पेर मीनिंग तो सेम ज हतो। पछी छे वी शूड नो द स्टडी एंड प्रेक्टिस ऑफ क्लीनलीनेस फॉर अवर गुड हेल्थ। द स्टडी एंड प्रेक्टिस ऑफ क्लीनलीनेस एना नीचे अंडरलाइन छे तो ए आखू काढ़ीने आपणे कयो वर्ड यूज करी शकीए छीए त्यां ग्लोसरी में तमने बैठू आपेलू छे। शू छे मीनिंग वी शूड नो आपणे जाणीए छीए कि हाइजीन एटले के स्वच्छता आरोग्य आरोग्यनी स्वच्छता आपणा हेल्थ माटे आपणी ज तबियत माटे सारी छे। तो द स्टडी एंड प्रेक्टिस ऑफ क्लीनलीनेस आपणे काढ़ी नाखीए अने हाइजीन एड करिए तो ए मीनिंग तो सेम ज रहेवानो छे। तो अहींया आंसर शू आवशे फिफ्थ में हाइजीन। सिक्स्थ द इनरमोस्ट लेयर इन द टीथ इज नेसेसरी टू मेक टीथ स्ट्रॉन्ग। इनरमोस्ट लेयर इन द टीथ एना नीचे अंडरलाइन छे तो इनरमोस्ट लेयर इन टीथ एनू शू नाम हतुं सौथी अंदरनू दाँतनू पड एनू शू नाम हतुं। त्रण पड हता एमांथी आ ત્રીજું પડ સૌથી અંદરનું પડ તો નામ શું હતું યાદ કરો તો કે યસ ડેન્ટલ પલ્પ। તો આપણે ઇનરમોસ્ટ લેયર ઇન ધ ટીથ કાઢીને ડેન્ટલ પલ્પ યુઝ કરીએ તો સેન્ટેન્સ તો એમ જ રહે ધ ડેન્ટલ પલ્પ ઇઝ નેસેસરી ટુ મેક ટીથ સ્ટ્રોંગ। સિક્સ આન્સર શું આવશે ડેન્ટલ પલ્પ। આઈ એમ અશેમ્ડ બીકોઝ આઈ હેવ ચીટેડ માય ફ્રેન્ડ્સ। અશેમ્ડ અશેમ્ડનો મીનિંગ શું થાય છે શરમ અથવા તો સંકોચ થવો। તો આની પહેલાં પણ આ વર્ડ આવ્યો હતો યાદ કરો યસ એમ્બેરેસ્ડ મને શરમ થાય છે કેમ બીકોઝ આઈ હેવ ચીટેડ માય ફ્રેન્ડ્સ કેમ કે મેં મારા ફ્રેન્ડ્સને ચીટ કર્યું એટલા માટે। તો શેમની જગ્યાએ કયો વર્ડ યુઝ કરવાનો આપણે એમ્બેરેસ્ડ તો સેન્ટેન્સ શું બનશે આઈ એમ એમ્બેરેસ્ડ બીકોઝ આઈ હેવ ચીટેડ માય ફ્રેન્ડ્સ। પછી છે આઠમો એઝ સૂન એઝ વન ગ્રોઝ અપ ટુ એટ યર્સ ટેમ્પરરી ટીથ બિગીન ટુ શેડ। ટેમ્પરરી નીચે અંડરલાઇન છે મિનિંગ શું થાય છે કે જેમ આઠ વર્ષથી ઉપર આપણે થઈએ એટલે કે આઠ વર્ષના થઈએ એમ ધીમે ધીમે કરતા ટેમ્પરરી ટીથ બિગીન ટુ શેડ। શેડ એટલે કે ખરી જવું પડી જવું। ટેમ્પરરી ટીથ એટલે કે થોડાક સમય માટેના ટીથ એટલે કે દાંત જે આવેલા હોય છે એ ધીમે ધીમે ખરતા જાય છે પડતા જાય છે। તો ટેમ્પરરીની જગ્યાએ કયો વર્ડ આપણે યુઝ કરશું ધીસ ઇઝ ડ્યુઅસ અથવા તો મિલ્ક। ડિસિડ્યુઅસ ટીથ બિગીન ટુ શેડ અથવા તો મિલ્ક ટીથ। એન્ડ લાસ્ટ યોર ટીથ આર નોટ ઇન ધ પ્રોપર લાઇન સો યુ હેવ ટુ ટેક સ્પેશિયલ ટ્રીટમેન્ટ ઇન ધ પ્રોપર લાઇન એના નીચે અંડરલાઇન છે તારા દાંત છે એ પ્રોપર લાઇન એટલે કે વ્યવસ્થિત ગોઠવણીમાં નથી તો એના માટે તારે સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરવાની જરૂર છે। નોટ ઇન ધ પ્રોપર લાઇન તો એનો સિમિલર વર્ડ કયો છે ટેક્સમાં તો કે ઇન અલાઇનમેન્ટ। ઇન અલાઇનમેન્ટનો મિનિંગ પણ શું થાય છે ગોઠવણી કરવી। તો અહીંયા આવશે
तो आखू सेंटेंस शू बन से योर टीथ आर नॉट इन अलाइनमेंट सो यू हैव टू टेक स्पेशल ट्रीटमेंट. आ तमारू थयू वी फोर. आवी फर्स्ट सेंटेंस तमे बनायू छे एवी ज रीतना बाकीना सेंटेंस तमारे करवानू छे. ए तमारे होमवर्क में लखवानू छे. आई होप के तमे वीडियो लेक्चर्स जोईने शांति थी फ्रेश माइंड थी लखता जता हसो अने याद पण राखता हसो. जेम ऑपोजिट वर्ड आवे, सिमिलर वर्ड्स आवे, फ्रेजिस आवे, अमुक न्यू वर्ड्स आवे छे तमारा माटे. ए अहीं आपणू वोकेबुलरी वी वन वी टू वी थ्री एंड वी फोर कम्प्लीट थाय छे अने कॉम्प्रिहेंशन. सो फ्रेंड्स आ तमे तमारी फेरबुकमां लखी लेजो अने कॉम्प्रिहेंशन्स आपणे जोईशुं नेक्स्ट विडियो लेक्चरमां. त्यां सुधी आ बाय.